નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું 9.1 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. ચાલો જોઈએ. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ છે કુલ 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાના છે. જે આ બધા ગુણ આપેલા છે એ ગુણને શું કરવાનું છે, આપણે કોષ્ટકમાં ગોઠવવાનું છે. તો ચાલો કોષ્ટકમાં ગોઠવવાના છે એટલે આપણે ચાલો ગોઠવીએ. તો વિદ્યાર્થીએ મેળવેલ ગુણ શું આવશે, ગુણ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, ત્રણ કોષ્ટક પાડવાના, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ અને ગુણનું. આ રીતે કોષ્ટક પાડવાનું. હવે જુઓ ઓછા ગુણ કેટલા છે. સૌથી ઓછા ગુણ 2 અને સૌથી વધારે ગુણ કેટલા છે, 9. સૌથી ઓછા ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ 1 છે, 2 નથી. કેટલા છે, 1. સૌથી ઓછા 1 અને સૌથી વધારે 9 ગુણ છે. તો 1 થી શરૂ કરવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા શું કોલમ આવશે, કુલ કુલ વિદ્યાર્થી, અને આવૃત્તિ એટલે વિદ્યાર્થી જ થશે. આવૃત્તિ એટલે શું થશે, વિદ્યાર્થીઓ જ થશે. ચાલો આવૃત્તિ ચિહ્ન દોરીએ. તો પહેલું છે 8 ગુણ. પહેલા કેટલા ગુણ છે, 8 ગુણ. તો 8 ક્યાં છે, 8 ની એક્ઝેક્ટ સામે એક ઊભી લાઈન દોરવાની, 1. પછી છે 1 ગુણ, તો 1 માં એક લાઈન દોરવાની, 1. પછી છે 3 ગુણ, તો 3 સંખ્યા છે ત્યાં 7, તો 7. 6, તો 6. 5, 5 બે વખત, તો 5 1 અને 2 વખત. 4, 4 બે વખત, 4, 4 બે વખત દર્શાવવાના, 2, તો 2. પછી છે 4 અને 9. કઈ કઈ સંખ્યા, 4 અને 9, 5 અને 3, તો આ 5 અને આ 3, 7, 7, 1, 1, 6, 6, 5, 5, 2, 2, 7, 7. થઈ ગઈ લાઈન. આગળ 7, 7 રૂપિયા, 7 ગુણ, 3 ગુણ, 3, 8, 8, 4, 4, 2, 2, 8, 8, 9, 9, 5. કેટલા છે, 5. હવે જુઓ 5 માં 4 લાઈન થઈ ગઈ, તો 5મી લાઈન શું કરવાની હતી, તો 5મી આવી દોરવાની, 5. પછી છે 8, તો 8. પછી 6, 6. પછી છે 7,
तो सात में जो चार लाइन है तो पांचमी आ रही, चार चार में चार लाइन है एटले पांचमी लाइन आ रही, पांच पांच में पांचमी आड़ी अने छठी ऊबी लाइन, छ तो छ, नौ नौ, छ चार छे एटले पांचमी आड़ी, चार अने चार बे वखत तो चार चार बे वखत, छ छ बे वखत, छ छ। तो आ रीते आपणे आवृत्તિ ચિહ્ન દર્શાવ્યા, બધી સંખ્યાઓ પૂરી થઈ ગઈ। હવે આવૃત્તિ ચિહ્નની સામે આવૃત્તિ લખીએ, તો આવૃત્તિની અંદર અહીંયા કેટલા છે, બે, એક બે ત્રણ, એક બે ને ત્રણ, પાંચ, આખું બોક્સ એટલે પાંચ, પાંચ ને બે સાત, પાંચ અને એક છ, અહીંયા પાંચ ને બે સાત, પાંચ ચાર અને ત્રણ। ચલો સરવાળો કરો, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને સાત પંદર, પંદર ને છ એકવીસ, એકવીસ ને સાત અઠ્યાવીસ, અઠ્યાવીસ ને પાંચ, અઠ્યાવીસ પ્લસ પાંચ તેત્રીસ, તેત્રીસ ને ચાર સાડત્રીસ, સાડત્રીસ ને ત્રણ કેટલા થાય, સાડત્રીસ પ્લસ ત્રણ ચાલીસ, કુલ ચાલીસ વિદ્યાર્થીઓ હતા। આવી ગયો આપણો જવાબ। જો અહીં કુલ સંખ્યા ન આવે તો તમે કસે આ સંખ્યા ભૂલી ગયા છો એ ધ્યાન રાખવાનું, પણ આ રીતે રાઉન્ડ કરતા જવાનું અથવા તો નીચે લીટી કરતા જવાનું જેથી સંખ્યા ભૂલાય નહીં। તો આપણને મળે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, તો એક ગુણ વાળા કેટલા વિદ્યાર્થી, બે, બે ગુણ વાળા ત્રણ વિદ્યાર્થી, ત્રણ ગુણ વાળા ત્રણ, એ રીતે આઠ ગુણ વાળા ચાર વિદ્યાર્થી અને નવ ગુણ વાળા ત્રણ વિદ્યાર્થીઓ છે। તો આ આવૃત્તિ કોષ્ટક પૂર્ણ કર્યું। હવે જવાબ આપવાના છે, કેટલા વિદ્યાર્થીઓ સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હશે, સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હશે, સાત અને સાત થી વધારે, આ સાત ગુણ પાંચ, સાત થી વધારે એટલે ચાર અને ત્રણ, આ ત્રણેયનો શું કરવાનો, સરવાળો, એટલો આપણો શું આવશે જવાબ આવશે, તો કેટલો આવશે જવાબ બોલો। પહેલો એ નો જવાબ, સાત કે સાત થી વધુ ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા, પાંચ ને ચાર નવ, નવ ને ત્રણ બાર, બાર વિદ્યાર્થી ઓએ મેળવ્યા હશે। ચલો બીજો જોઈએ, કેટલા વિદ્યાર્થીઓ સાત કે સાત થી વધારે ગુણ, બાર વિદ્યાર્થીઓ। બીજો પ્રશ્ન છે, ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે, ચાર થી ઓછા ગુણ, તો ચાર થી ઓછા એટલે એક બે અને ત્રણ, ચાર થી ઓછા કયા છે એટલે આ ત્રણ નો સરવાળો કેટલો થશે, ત્રણ ને ત્રણ છ અને બે આઠ, તો ચાર થી ઓછા, ચાર કે ચાર થી ઓછા કીધો હોય ને તો ચાર વાળી સંખ્યાને ગણવાની, પણ ચાર થી ઓછા કયા છે તો ચાર વાળી સંખ્યા આવશે નહીં, ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ, આઠ વિદ્યાર્થીઓએ, આઠ વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે। ફરી સમજણ, ચાર થી ઓછા કયા છે એટલે ચાર વાળી સંખ્યાના વિદ્યાર્થીઓ આવશે, ચાર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આવશે નહીં। આગળ જોઈએ બીજો પ્રશ્ન, પ્રશ્ન બે જોઈએ, શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ છે, ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદ નીચે પ્રમાણે છે, તો આ મીઠાઈની પસંદ છે એને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં ગોઠવવાનું છે। તો ચલો મીઠાઈની, મીઠાઈ નું નામ, પછી આવશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે વિદ્યાર્થીઓની સંખ્યા, એ જ આવૃત્તિ કહેવાશે, વિદ્યાર્થીઓની સંખ્યા એ શું કહેવાશે,
आवृत्ति ए नंबर नो जवाब अपने कोष्टक ए नंबर में पूछू छे माखिया। चलो मिठाई कई कई छे? लाडू छे, बर्फी छे, लाडू बर्फी जलेबी अने रसगुल्ला, चार मिठाईओ छे। कुल विद्यार्थियों कुल विद्यार्थियों कितना आवा जोईए? 30। चलो आवृत्ति चिन्ह माटे लाडू पहलू छे, लाडू तो एक, पछी छे बर्फी तो बर्फी में एक, फरी थी लाडू तो एक, जलेबी तो जलेबी में एक चिन्ह दर्शाविए, लाडू छे तो लाडू में एक दर्शाविए, रसगुल्ला छे तो रसगुल्ला में एक आवृत्ति चिन्ह दर्शाविए, जलेबी छे तो जलेबी में एक, लाडू तो लाडू, बर्फी बर्फी, रसगुल्ला रसगुल्ला, पची छे लाडू तो लाडू में चार लाइन थी गई तो पांचवी लाइन आड़ी, जलेबी जलेबी बे वक्त तो जलेबी जलेबी बे वक्त, पची छे रसगुल्ला रसगुल्ला, लाडू लाडू, रसगुल्ला रसगुल्ला, जलेबी जलेबी में चार लाइन छे तो पांचवी आड़ी, लाडू लाडू रसगुल्ला चार छे पांचमी आड़ी, लाडू लाडू बे वक्त, लाडू लाडू, पची छे बर्फी तो बर्फी, रसगुल्ला 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 रसगुल्ला, जलेबी जलेबी, रसगुल्ला रसगुल्ला, लाडू लाडू, रसगुल्ला रसगुल्ला, जलेबी जलेबी अने लाडू तो लाडू। चलो गणतरी करिए। गणतरी करिए, पांच ने पांच केटला थाय? पांच ने पांच दस, कसे लाडू रही गया छे? अग्यार आवशे, पांच ने पांच केटला? दस ने एक, अग्यार विद्यार्थीओ चलो लाडू गणी, अग्यार छे, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अने अग्यार लाडू छे बराबर, तो अग्यार। बर्फी केटली छे? एक बे त्रण, बर्फी त्रण छे तो बराबर त्रण, तो त्रण। जलेबी एक बे त्रण चार पांच छ सात, तो पांच ने बे सात जलेबी। रसगुल्ला एक बे त्रण चार पांच छ सात आठ नौ, पांच ने चार नौ रसगुल्ला, ओके। तो लाडू कितना मळ्या? लाडू कितना विद्यार्थीओनी पसंदी मिठाई छे? अग्यार। बर्फी त्रण विद्यार्थी, जलेबी सात विद्यार्थी, रसगुल्ला नौ विद्यार्थीओनी पसंद छे। तो बधानो सरवाळो करिए तो अग्यार ने त्रण कितना थाय? बार तेर अने चौद, चौद ने सात एकवीस, एकवीस ने नौ त्रीस थई जाय, तो त्रीस विद्यार्थी मळी गया। आगळ बी नंबरनो प्रश्न छे कि कई मिठाई विद्यार्थियों ने सौथी वधु पसंद छे? कई मिठाई वधु पसंद छे?
સૌથી વધારે કઈ મીઠાઈ છે 11 એટલે શું છે લાડુ તો સૌથી વધુ લાડુ વિદ્યાર્થીઓને પસંદ છે લાડુ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે શું સૌથી વધુ પસંદ છે લાડુ પડી સમજણ દાખલામાં એ ધ્યાન રાખવાનું કે આવૃત્તિ ચિહ્ન કરતી વખતે રાઉન્ડ કરે તો ભૂલાઈ જાય નહીં પડી સમજણ અહીંયા જોઈન્ટ છે એટલે આપણે થયેલું એક તો આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ત્રણ કેથરીને 40 વખત પાસો ફેંક્યો અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે આપેલા અંકો છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાનું છે અને દેખાતા અંકો શોધવાના છે સૌથી ઓછી વખત દેખાતો અંક સૌથી વધુ વખત અને સરખી વખત દેખાતો અંક શોધવાનો છે ચાલો કોષ્ટક બનાવીએ તો કોષ્ટક બનાવવા માટે આપણે શું જોઈશે પહેલા પાસા પરના અંકો તો પાસા પરના અંક આવૃત્તિ ચિહ્ન અને કેટલી વખત પાસો પડે છે એ કેટલી વાર એટલે કે આવૃત્તિ ચાલો પાસા પરના અંકો કયા કયા હોય એક બે ત્રણ ચાર પાંચ છ છ અંક હોય પાસા ઉપર અને અહીંયા આવશે કુલ ફેંકેલ પાસા કુલ ફેંકેલા પાસા તો ચાલો આવૃત્તિ ચિહ્ન દોરીએ તો પહેલું છે એક પડે છે તો એક બીજું છે ત્રણ આવે છે પાસા પર કયો અંક આવે છે ત્રણ તો ત્રણ પછી કયો અંક આવે છે પાંચ તો પાંચ પછી કયો અંક આવે છે છ તો છ પછી છ પછી ફરીથી છ આવે છે છ ત્રણ ત્રણ પાંચ પાંચ ચાર ચાર એક તો એક દર્શાવી છ તો છ દર્શાવી થઈ ગયા અંકો બીજી લાઈન બે તો બે પાંચ પાંચ ત્રણ ત્રણ ચાર ચાર છ છ એક એક પાંચ પાંચ બે વખત તો પાંચ એક વખત અને પાંચ બે વખત છ તો છ એક તો એક થઈ ગયા આગળ ત્રીજી લાઈન એક તો એક બે 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 વખત બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ બે બે ચાર ચાર પાંચ પાંચ બે વખત પાંચ પાંચ બે વખત છ છે છ
फरीथी छे पांच तो पांच पची छे एक तो एक पची छे छ तो छ बे चार छे एटले पांचमी आड़ी लाइन त्रण चार छे एटले पांचमी आड़ी लाइन पांच चार छे तो पांचमी आड़ी लाइन बे बे चार चार एक एक अने पांच तो पांच थई गया आवृत्तिओ। हवे आपणे आवृत्ति चिन्ह ने केटली वखत एक छे एक पासा पर केटली वखत आवे पांच ने बे सात वखत बे पांच ने एक छ वखत त्रण पांच वखत चार चार वखत पांच केटली वखत आवे पांच ने पांच दस ने एक अग्यार वखत अने छ पांच ने बे सात वखत। चलो बधा अंको नो सरवाळो करीए तो सात अने छ नो सरवाळो केटलो थाय तेर तेर ने पांच केटला थाय अढार अढार ने चार केटला थाय बावीस बावीस ने अग्यार केटला थाय तेत्रीस तेत्रीस ने सात केटला थाय चालीस तो आपणो जवाब चालीस मळी गयो एटले आपणे आवृत्તિ ચિહ્નો સાચા દર્શાવ્યા છે। ચાલો સવાલ આપેલા છે એમાં એ નો સવાલ કે સૌથી નાનો દેખાતો અંક કેટલી વખત આવે છે એટલે કે સૌથી ઓછી વખત કયો અંક આવે છે તો સૌથી ઓછી એટલે ચાર ચાર વખત કયો અંક છે ચાર કયો અંક આવે છે ચાર તો ચાર એ સૌથી ઓછી વખત આવતો અંક છે કયો અંક સૌથી ઓછી વખત આવે છે ચાર કારણ કે ચાર વખત જ છે તો ચાર પછી બી નંબરનો સવાલ જોઈએ અને પછી સી નંબરનો જોઈશું। બી સૌથી મોટો અંક સૌથી વધારે કેટલી વખત છે 11 તો એ કયો અંક છે 5 કયો અંક છે 5 તો 5 એ સૌથી વધુ વખત આવતો અંક છે 5 એ સૌથી વધુ વખત આવતો અંક છે। ત્રીજો સવાલ સરખી વખત દેખાતા હોય એવા અંકો તો સરખી વખત 7 અને 7 સરખા છે કયા કયા અંકો છે 1 અને 6 તો 1 અને 6 એ સરખી વખત દેખાતા અંકો છે તો 1 અને 6 એ સરખી વખત આવતા અંકો છે કયા કયા 1 અને 6 જ્યારે સૌથી વધુ વખત 5 આવે છે અને 1 અને 6 સરખી વખત અને એ સૌથી ઓછા 4 છે પડી સમજણ। આપણે આ દાખલાઓમાં શું કર્યું પહેલા જે સંખ્યાત્મક માહિતી આપેલી હોય એટલે કે જે આ માહિતી આપેલી હોય ગુણાત્મક સંખ્યાત્મક નહીં એ માહિતીને જે એક સાથે આપેલી છે એ માહિતીને ક્રમશઃ આપણે કોષ્ટક બનાવવાનું અને એની અંદર ચિહ્ન આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવવાના પછી એને કેટલી વાર એ જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિઓનો સરવાળો જેટલી વખત અથવા જેટલા વિદ્યાર્થીઓ કુલ સંખ્યા આપેલી હોય એટલો હોવો જોઈએ પડી સમજ્યા। આગળ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન 4 થી